બારડોલીમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે ચાઇનીઝ દોરીથી પક્ષીઓને ઇજા નહીં પહોંચે તે માટે ફ્રેન્ડ્સ ઓફ વેલફેર એનિમલ ટીમના સભ્યો દ્વારા નગરમાં વિવિધ વિસ્તારોમાં ફરી પતંગના સ્ટોલો પર જઈ દુકાનદારોને ચાઇનીઝ દોરી અને તુક્કલનું વેચાણ નહીં કરવાની અપીલ કરી હતી. આ સંસ્થા દ્વારા છેલ્લા બે દિવસથી બારડોલી, કડોદ અને મહુવા તાલુકામાં પતંગ દોરીના દુકાનદારોને નોટિસ આપી ચાઇનીઝ દોરીનું વેચાણ નહીં કરવા જણાવવામાં આવ્યું છે. ફ્રેન્ડ્સ ઓફ એનિમલ વેપેટર્સ, ફ્રેન્ડ્સ ઓફ એનિમલ વેપેટર્સમાં હું નેશનલ પ્રેસિડેન્ટ તરીકે કામ કરું છું. મારું નામ છે જતીન રાઠોર. આજરોજ ગુજરાત ગવર્મેન્ટ તરફથી ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ દોરા, ચાઇનીઝ માંજા, કાંચવાળી દોરી, પ્લાસ્ટિકની દોરી પણ ગુજરાત ગવર્મેન્ટે બેન રાખ્યું છે. તો બારડોલી તાલુકાની અંદર જે પણ માંજાવાળા છે, જે પણ પતંગ રાખે છે, એના પર આજ એક લેખિત અરજી આપવામાં આવી છે, જેના દ્વારા મેસેજ આપવામાં આવ્યો છે. ચાઇનીઝ દોરા, ચાઇનીઝ તુક્કલ કે ચાઇનીઝ માંજા, કાંચવાળી માંજા રાખવામાં આવશે તો એના પર ફ્રેન્ડ્સ ઓફ એનિમલ વેપેટર્સ અને ગુજરાત ગવર્મેન્ટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને રેડ કરવામાં આવશે. અને જે પણ આ વસ્તુ રાખવી છે તેના પર કાયદેસરની કાનૂની કાર્યવાહી કરશે.